નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. અને સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના બજેટને હાઈકોર્ટમાં પડકારવાનો વિપક્ષે નિર્ણય કર્યો છે. વિપક્ષના સભ્યોનું કહેવું છે કે બોર્ડની બેઠકમાં વિપક્ષના સભ્યોને બોલાવવાનો સમય આપવામાં નથી આવ્યો અને બજેટ સત્રની બોર્ડની બેઠક વહેલી પૂરી કરી દેવામાં આવી, જે અયોગ્ય છે. તો મેયર પર તાનાશાહી કરતા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે અને આ આરોપ સાથે મેયરના વિરોધમાં વિપક્ષના સભ્યોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું. મહાનગરપાલિકાની બહાર ગદર્ભના પોસ્ટરો પર મેયર લખીને વિપક્ષના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરામાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં શહીદોના અપમાનનો આક્ષેપ કરાયો. જિલ્લા પંચાયતમાં બજેટ માટેની સભા મુલતવી ન રખાતા વિપક્ષ પર ભાજપે આરોપ લગાવ્યો છે. વિપક્ષે સભા મુલતવી રાખવા માટે માગણી કરી હતી, પરંતુ સભા રાબેતા મુજબ ચાલુ રાખી દરખાસ્ત પર ચર્ચા કરાઈ. વિપક્ષે પહેલા સભામાં મીણબત્તી સળગાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી, ત્યારબાદ સભામાંથી વિપક્ષે સભામાંથી વોકઆઉટ કર્યો. પાટણ જિલ્લાના આરોગ્ય શાખાના કર્મચારીઓ પણ પોતાની માગણીઓને લઈને આકરા પાણીએ થયા. માગણી ન સંતોષવાના કારણે કર્મચારીઓ છેલ્લા 4 દિવસથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓએ બેનરો સાથે વિશાળ રેલી યોજી, ત્યારે પોતાની માગણીઓને લઈને કર્મચારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મચારીઓ બી ગ્રેડની અને અન્ય માગણીઓને લઈને 3 દિવસીય ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. વિવિધ માગણીઓને લઈને જિલ્લાના 1500થી વધુ કર્મચારીઓએ પાલનપુરની સિવિલ હોસ્પિટલથી જિલ્લા પંચાયત સુધી રેલી યોજી હતી. પુલવામા હુમલાના વિરોધમાં વડોદરાનું પાદરા બજારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યું. ચોકસી બજાર, જૂના ડેપો રોડ, ઝંડા બજાર બંધ રહ્યું. વેપારીઓએ એકઠા થઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. દ્વારકાના સલાયા બંદર પર હિન્દુ મુસ્લિમ લોકોએ સાથે મળીને પુલવામા આતંકી હુમલાનો વિરોધ કર્યો. મુસ્લિમોએ મોટી સંખ્યામાં હાજર રહીને ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે રેલી યોજી હતી. પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ અને શહીદ જવાન અમર રહોના નારા લગાવ્યા હતા. સેનાના જવાને જૈશ એ મોહમ્મદના 2 માસ્ટરમાઇન્ડ આતંકીઓને ઠાર કરી દેતા અમદાવાદ મણિનગરમાં સ્થાનિકોએ સેનાનો જુસ્સો વધારવા માટે રેલી કાઢી હતી. હાથમાં તિરંગો રસ્તા પર ઉતરી આવી હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. મુખ્યમંત્રી આઈબીના ઇનપુટને ધ્યાનમાં રાખી ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી. બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં સુરક્ષાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. લેખાનુદાન બજેટ રજૂ થવાનું હોવાના કારણે બજેટ સત્ર 18 તારીખથી 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં શોક અને આક્રોશની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે નિવેદન આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે કાશ્મીરને ભારતમાં ભેળવી દેવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી હોત તો આજે આ સ્થિતિ ના હોત. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. રાજ્યપાલ ઓપી કોહલીના સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન બાદ પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આજની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી. રાજ્યપાલના પ્રવચન સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલના પ્રવચનમાં સતત ખલેલ ઉભો કરતા રાજ્યપાલે પોતાનું પ્રવચન ટૂંકાવ્યું હતું અને વિરોધ વચ્ચે ત્યાંથી નીકળી ગયા હતા. રાજ્યપાલ ગૃહમાંથી જતા સમયે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત વિધાનસભાના આજથી શરૂ થયેલા બજેટ સત્રના સંદર્ભમાં વિધાનસભા બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વિધાનસભાના પ્રવેશદ્વાર ઉપર સઘન ચેકિંગ કરવામાં આવ્યું. ગૃહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજૂ કરેલા શોક દર્શક ઉલ્લેખનો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટેકો આપ્યો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પુલવામામાં આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડ્યો હતો અને જણાવ્યું હતું કે આતંકવાદી જે ભાષામાં સમજે છે તે ભાષામાં જવાબ આપવો જોઈએ. વિરોધ પક્ષે આતંકી સામે સરકાર જે પગલાં લેશે તેમાં કોંગ્રેસ સરકાર સાથે ઉભા રહેશે તેવી પણ વાત ગૃહમાં કરી હતી. અલ્પેશ કથિરિયાને સુરતમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે. રાજદ્રોહના ગુનામાં અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી. અલ્પેશ કથિરિયાને મિત્ર મિતેશ વઘાસિયાના લગ્નમાંથી ધરપકડ કરવામાં આવી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલાને રાજકીય મુદ્દો નહીં બનાવી બધાએ સાથે મળીને દેશની સુરક્ષાની વાત કોંગ્રેસ નેતાઓએ કરી, ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સરકારને નિષ્ફળ ગણાવી મુદ્દાને રાજકીય બનાવવાનું નિવેદન આપ્યું અને જણાવ્યું કે સૈન્યએ સીધો હુમલો કરવો જોઈએ. ત્યારે અલ્પેશ ઠાકોરે આતંકી હુમલાને વખોડ્યો હતો.
આઈબીના એલર્ટ બાદ રાજ્યની બોર્ડર પર સતર્કતા વધી ગઈ છે. શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી ચેકપોસ્ટ પર હથિયારધારી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આઈબીએ ગુજરાતમાં આતંકીઓ હુમલો કરી શકે છે તેવું એલર્ટ આપ્યું છે. વડોદરા રેલવે સ્ટેશન પર સુરક્ષામાં ગંભીર ચૂક જોવા મળી. આઈબીનો એલર્ટ હોવા છતાં રેલવે સ્ટેશન પર રેલવે પોલીસના જવાનો ચેકિંગ કરતા જોવા ન મળ્યા. રેલવે સ્ટેશન પર યાત્રીઓ બેરોકટોક ફરતા જોવા મળે એટલું જ નહીં, રેલવે સ્ટેશન પર લાગેલા મેટલ ડિટેક્ટર મશીનો પણ બંધ હાલતમાં જોવા મળ્યા. ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર આઈબીનો એલર્ટ હોવા છતાં યાત્રીઓની સુરક્ષા આરામ ભરોસે જોવા મળી. મોટો આતંકી હુમલો કરવામાં આવે તેવી માહિતી ગાંધીનગર આઈબીના ઇનપુટ બાદ યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરમાં 100 જેટલા સુરક્ષાકર્મીનો વધારો કરવામાં આવ્યો. 43 જેટલા સીસીટીવીથી સતત નજર રાખવામાં આવી રહી છે, ત્યારે આવતા જતા યાત્રિકોની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. આતંકી હુમલા બાદ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદના જાહેર સ્થળો પર પોલીસ સતત હાથ ધરી રહી છે. અમદાવાદના રેલવે સ્ટેશન પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે, તેમજ પ્લેટફોર્મ પર આવતા જતા મુસાફરોના માલસામાનનું ચેકિંગ કરાયું છે. કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે અને રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આતંકી હુમલાના ખતરાને લઈને સુરક્ષા વધારાઈ. સમગ્ર ગુજરાતમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસે સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પુલવામા થયેલા હુમલા બાદ ગુજરાતમાં આતંકી હુમલો થવાના આઈબીને મળેલા ઇનપુટના આધારે રાજ્યના દરેક ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી. ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ સચિવાલય સંકુલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને મોરબીમાં રેલી યોજાઈ. અજંતા કંપનીના 3000 કર્મચારીઓ રેલીમાં જોડાયા. મોટી સંખ્યામાં યુવતીઓ પણ રેલીમાં જોડાઈ હતી. મુખ્ય માર્ગો પર મૌન રેલી નીકળી હતી. પાકિસ્તાન વિરોધી બેનરો સાથે રાખીને વિરોધ કરાયો. નવસારી જિલ્લાના ક્વોરી એસોસિએશને શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેઓએ 11 લાખથી વધુનું ફંડ એકત્રિત કર્યું. આ ફંડ શહીદ જવાનોના પરિવારને ચેકથી મોકલી આપવામાં આવશે. સુરતમાં રેલવે સ્ટેશન પર જોવા મળ્યો સુરક્ષાનો અભાવ. આતંકી હુમલાની આશંકા છતાં બેદરકારી જોવા મળી. કોઈપણ પ્રકારના માલસામાનનું કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી. બેક સ્કેનર મશીન હોવા છતાં પણ કોઈપણ તપાસ કરવામાં આવતી નથી. સુરતમાં આજીરામાં શહીદ પરિવારની સહાય માટે ખોડિયાર માતાના મંદિરે પાટોત્સવ ડાયરો રાખવામાં આવ્યો હતો. ત્યારે ગીતાર અંબાણીના ડાયરામાં 1000 રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. ત્યારે આ ડાયરાની તમામ રકમ શહીદના પરિવારને આપવામાં આવશે. અરવલ્લીના શામળાજી પાસે આવેલા દુગજાગબોર જંગલોમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગનું કારણ અકબંધ જોતા આગને કાબૂમાં કરવા વનકર્મીઓની કામગીરી ચાલુ છે. સુરતમાં ભાથેરા વિસ્તારમાં આવેલ રઝાનગરના મકાનમાં ભીષણ આગ લાગી, જેના કારણે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગના પગલે ફાયર બ્રિગેડની 2 ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. જોકે આગમાં મકાનમાં રહેલો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. સુરતના પીપલોદ વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી કારને અકસ્માત તડ્યો. કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી, જેના કારણે ગભરાઈ ગયેલો કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અમદાવાદ આરટીઓના કૌભાંડ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ. બેકલોગ એન્ટ્રી કરી લાયસન્સમાં ખોટો ઉમેરો કરવામાં આવતો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ઓફિસ બંધ હોવા છતાં કૌભાંડ કર્યાનો આરટીઓ અધિકારીઓએ આક્ષેપ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં રેલવે મેમુ કાર શેડમાંથી સિક્યુરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડની હત્યા થઈ હોવાની આશંકા છે. સિક્યુરિટી ગાર્ડના ગળાના ભાગે છરીના નિશાન મળી આવ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. અમરેલીના બાબરાના જીવાપર ગામે રાતના સમયે પ્રેમિકાને મળવા જતા પ્રેમિકાના પરિવારજનો જાગી જતા શખ્સ ઝડપી પાડ્યો હતો અને તેનું નાક કાપી નાખવામાં આવ્યું. પ્રેમીનું નાક કાપનારા તમામ આરોપીને બાબરા પોલીસે ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જયંત ભાનુશાળી હત્યા કેસમાં બંને આરોપીને એટીએસએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. શાર્પશૂટરને ભચાઉની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. એસઆઈટીની ટીમ દ્વારા સમગ્ર કેસની વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડની માંગ કરવામાં આવશે.
પાટણ રાધનપુરમાં બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલી બાઇકની ચોરી થવાની ઘટના બની. બાઇકની ચોરી કરીને ફરાર થતો બાઇક ચોર સીસીટીવીમાં કેદ થયો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના સાયલાના ખીટલા ગામે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં ખીટલા ગામેના યુવકની હત્યા થઈ. ઘટનાની જાણ થતાં પોલીસને તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સો બે રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હોવાની આશંકા છે. યુવકના મૃતદેહને સાયલા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. અમદાવાદ મેગાસિટીમાં પાણીકાપ એએમસીના 7 પૈકીના ઝોનમાં પાણીકાપ મુકાયો છે, જેની અસર ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય અને પૂર્વ ઝોનમાં પડશે. કોતરપુર વોટરવર્કસમાંથી પાણી પુરવઠો બંધ રહેશે. અનુપમ સિનેમા પાસે લાઇનમાં ભંગાણ થતા પાણીની સમસ્યા સર્જાઈ, જેને લઈને 19 અને 20 ફેબ્રુઆરીએ પાણી માટે હાલાકી ભોગવવી પડશે. આતંકી હુમલાને પગલે રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વલસાડના મોલ, મલ્ટીપ્લેક્સ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું. આ ઉપરાંત તિથલ દરિયા કિનારે પોલીસ અને ડોગ સ્કવોડની ટીમે ચેકિંગ હાથ ધર્યું. પોલીસે જાહેર સ્થળો પર મેટલ ડિટેક્ટરથી ચેકિંગ હાથ ધર્યું હતું. બનાસકાંઠામાં બટાકા સહિતના પાકમાં સતત 4 વર્ષથી ખેડૂતો મંદીનો માર સહન કરી રહ્યા છે, ત્યારે આ વર્ષે બટાટામાં સારું ઉત્પાદન થયું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, જેના કારણે લાખણી, ડીસા અને ધાનેરા પંથકમાં કમોસમી છાંટા પડતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાટણ પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશમાં છૂટાછવાયા વાદળો છવાયા છે, ત્યારે વાદળછાયા વાતાવરણને લઈને રાયડો, જીરું સહિતના પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે માવઠા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા. જિલ્લાના લાખણી પંથકના અનેક ગામમાં વરસાદી છાંટા પડ્યા હતા. હેરિટેજ સિટી અમદાવાદમાંથી વિન્ટેજ કારની હેરિટેજ ડ્રાઈવ યોજવામાં આવી. 22 જેટલી વિન્ટેજ કારના માલિકો અલગ અલગ રાજ્યોમાંથી જોડાયા. આ કાર ચાલકો 1200 કિલોમીટર અંતર કાપીને 22 ફેબ્રુઆરી સુધીમાં જયપુર પહોંચશે. આ તમામ કાર 1930 થી 1980 સમયની છે. આ ઓલ્ડ કાર્સમાં મર્સિડીઝ, જગવાર અને ફોર્ડ કંપનીની કાર છે. આ વિન્ટેજ કારના શોખીનો આર્કિટેક્ટ, ડોક્ટર અને મહારાજા લોકો છે, જે ખાસ પ્રકારની આવી રેલી કે પરેડમાં જોવા મળે છે. પુલવામા થયેલા આતંકવાદી હુમલાને લઈને યાત્રાધામ ડાકોરમાં આતંકવાદી ન ઘૂસી જાય તે માટે મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. ખેડાની બોમ્બ સ્કોડે મંદિર અને ગોમતીઘાટ પાસે ચેકિંગ કર્યું હતું. કચ્છમાં ઉડતા દેખાયેલા ચીની કબૂતરે પોલીસને દોડતી કરી છે. બંને પગની રિંગના આંકડા, ચાઇનીઝ લખાણ સંદર્ભે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ તપાસમાં જોડાયું છે. સોમનાથથી નીકળેલી 12 જ્યોતિર્લિંગ યાત્રા શામળાજીમાં પહોંચી. ત્યાં મંદિરમાં પૂજન વિધિ કરાયા બાદ અરવલ્લી જિલ્લામાં પ્રસ્થાન કરાવાયું હતું. આ યાત્રા સોમનાથ મંદિર અને વીએચપી દ્વારા આયોજિત કરાઈ છે. દર 12 વર્ષે આ યાત્રા કઢાય છે. આ યાત્રાનું સોમનાથ ખાતે આગામી 25 ફેબ્રુઆરી સમાપન થશે. જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2019-2020 12.2 કરોડનું પુરાંતવાળું તેમજ કરબોજ વિનાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. બજેટને લઈને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સૌ પ્રથમ પુલવામામાં શહીદ થયેલા જવાનો માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. બજેટમાં સિંચાઈ ક્ષેત્રે સભ્યોના સૂચન બાદ 1 કરોડનો વધારો કરીને 2 કરોડની રકમ કરવામાં આવી, તો બાંધકામ ક્ષેત્રે 2 કરોડની જોગવાઈ કરાઈ છે. આરોગ્ય ક્ષેત્રે સાધનોની ખરીદી માટે 12 લાખની જગ્યાએ 50 લાખની જોગવાઈનું સૂચન કરવામાં આવ્યું છે, જે તપાસીને ગ્રાન્ટ વધારવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. સુરત મહાનગરપાલિકાની કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા. માર્શલ પ્રતીક્ષા યાદીના બેરોજગાર યુવાનોએ ધરણા કર્યા હતા. ધરણામાં કોંગ્રેસના કોર્પોરેટર પણ જોડાયા. છેલ્લા કેટલાક સમયથી ભરતીની પ્રક્રિયા અટકી પડી છે, ત્યારે યુવા વર્ગ લિસ્ટની પણ રાહ જોઈ રહ્યા છે, જેને લઈને ધરણા કરી વિરોધ કરાયો. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો.
સંઘી સિમેન્ટ સાદી નહીં સંઘી માંગો. હે હાલો મારા વાલીડા, ઢબુક ઢબુક સૂંટણીના ટીપાયા ઢોલ, ઉંચેરી ધરતી આ ઉંચેરા મોલ, મતદારો બોલે તો ખુલે સૌ પોલ, આવી છે વોટ યાત્રા હવે ખુલીને બોલ. જુઓ વોટ યાત્રા મહેસાણા પંથક થી આજે સાંજે 5:55 કલાકે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના 850 જિલ્લા કર્મચારી પોતાના 13 પ્રશ્નો અને માંગ મુદ્દે અચોક્કસ મુદતે હડતાલ પર ઉતર્યા છે. હડતાલના પગલે આરોગ્ય કર્મચારીઓ ગાંધી ચિંતા માર્ગે રેલીમાં જોડાયા હતા. રેલીમાં પુલવામાના શહીદ વીરોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી. જો પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે તો હડતાલ વધુ વેગ પકડશે તેવી ચીમકી પણ કર્મચારીઓએ ઉચ્ચારી છે. સુરત જિલ્લા પંચાયતના કર્મચારીઓએ પગારની વિસંગતતાને લઈને આજે વિરોધ પ્રદર્શન સાથે મૌન રેલી કાઢી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ રેલીમાં 1000થી વધુ કર્મચારીઓ જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. ચોક બજારથી ગાંધી પ્રતિમાથી એક વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા પંચાયતની ઓફિસે તેઓ પહોંચ્યા હતા. સાથે જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટનાને પગલે કર્મચારીઓ મૌન રેલીમાં પણ જોડાયા હતા. તેમણે મૌન રેલી કાઢી શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. કર્મચારીઓએ આ પહેલા અનેકવાર પોતાની માંગણીઓની રજૂઆત કરી છે પણ સરકાર આંખડા કાન કરે છે.
ઉનામાં આવેલા ગીરગઠાણાની મામલતદાર ઓફિસના પાસે દીપડો દેખાયો. ઓફિસમાં લાગેલા સીસીટીવીમાં દીપડો કેદ થયો હતો. વન વિભાગે બે પાંજરા મૂકી દીપડાને પુરવાની કવાયત હાથ ધરી છે. જામનગરના લાલપુરમાં ખેડૂત પરિવારની મહિલાએ પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો. મહિલાનો મૃતદેહ જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયો. મૃતક મહિલાએ ચિઠ્ઠી લખીને દવા પીને આપઘાત કર્યો. જામનગરના ફલ્લા નજીક હાઇવે પર કારે પલટી મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ખંભાળિયાના વડતરા ગામના બે યુવાનના મોત થયા. એક યુવાનને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે. કાર સ્પીડમાં હતી. તે સમયે સ્પીડ બ્રેકર આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી. બનાસકાંઠા વાવના દેવપુરા નજીક ડુંગળી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. વાવની મેઇન કેનાલ પાસે વળાંકમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પર થો કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટી જતા ડુંગળી રોડ પર ઢોળાઈ ગઈ હતી. ટ્રક ચાલકને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. વડોદરાના ફતેગંજ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે એક્ટિવા સવાર બે યુવકોને ટક્કર મારતા એક્ટિવા ચાલક ડમ્પરમાં આવી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. અન્ય એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોએ રસ્તો બંધ કરાવ્યો હતો. વડોદરા પાદરા ગણપતપુરા કેનાલ પાસેથી બાઇક લઈને જતો યુવક બાઇક સ્લીપ થતાં ક્રેનમાં પડ્યો હતો. યુવક મૂળ વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર વિજયનગરનો રાજદીપસિંહ જાડેજા હોવાનું બહાર આવ્યું છે. બનાસકાંઠાના થરાદમાં આવેલા મહાજનપુરા પુલ નજીક નર્મદા નહેરમાં અજાણી મહિલાનો તરતો મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. બનાસકાંઠાના દિયોદર જશાલી રેલવે ફાટક પાસે યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ. પાલનપુરથી ભુજ જતી ટ્રેન નીચે પડતો મૂકીને યુવકે આપઘાત કર્યો. મૃતક યુવક કાંકરેજ તાલુકાના ખીમાણા ગામનો વતની હતો. જોકે આપઘાત કર્યાનું કારણ જાણવા મળ્યું નથી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સેનાના જવાનની પત્નીએ આપઘાત કર્યો. પુલવામાના આતંકી હુમલા પછી પતિને ફરજ પર જવાનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં રજા પૂરી થતાં પતિએ ફરજ પર જવાનું કહેતા પત્નીએ પગલું ભર્યું. ખંભાળિયાનો જવાન કાશ્મીરના ગુલમર્ગ ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. અંકલેશ્વર નજીકથી મળી આવેલી 3 લાશની ઓળખ થઈ ગઈ છે. 2 સંતાનો સાથે ટ્રેન નીચે પડતું મૂકનારી આ મહિલા ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિકેટર શિવસિંહ યાદવની પત્ની હતી. સુરજદેવી નામની આ મહિલા શાળાના વાર્ષિક કાર્યક્રમમાં ગઈ હતી, પણ ઘરે પરત ન ફરી. પછી ખબર પડી કે તેણે 2 દીકરા સાથે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. સુરતમાં આવેલા નવાગામ વિસ્તારમાં યુવક પર હુમલો કરાયો. નવાગામ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી નગરમાં 4-5 હુમલાખોરો એક યુવાનને તલવારના 15થી વધુ ઘા માર્યા. ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ આ ઘટનામાં ગેંગવોરની આશંકા સેવામાં આવી રહી છે. હુમલાની ઘટના જ્યારે બની તે સમયે અહીં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના અક્કલકુવાની મહિલાની હત્યાના મૃતદેહનું રહસ્ય બહાર આવ્યું છે. 28 વર્ષીય મૃત મહિલા મિત્રોને ત્યાં દિવસો સુધી રહેવા જતી હતી. તેના કારણે તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને માથાના ભાગે હથિયાર અને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી હતી. હત્યાનો ભેદ ઉકેલાયો છે. પતિએ હત્યાને પુરાવાનો નાશ કરવા મૃતદેહને તાપી નદી કિનારે નાખ્યો હતો. તાપી એલસીબીએ હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો. પોલીસે રિંકુ પાડવીના હત્યારા પતિની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે મહારાષ્ટ્રના 2 શાર્પશૂટરની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમના ડીજીપી આશીષ ભાટિયાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે આ બંને શાર્પશૂટર રીઢા ગુનેગાર છે. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે જયંતિ ભાનુશાળીની હત્યા માટે આ બંનેને 30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. અશરફ રમણા શખ્સે જયંતિ ભાનુશાળી પર પહેલું ફાયરિંગ કર્યું હતું અને ભાનુશાળીની હત્યા કરીને ચેન પુલિંગ કરીને ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. ટ્રેનમાંથી ઉતર્યા બાદ તેઓ જે બાઇક પર ફરાર થયા તે બાઇક નંબર પ્લેટ વગરની હતી અને હત્યા બાદ બંને ગુજરાતમાંથી કુંભના મેળામાં ગયા હતા. ત્યાંથી કટરા ગયા હતા અને હત્યા બાદ બંને શખ્સો છબીલ પટેલ સાથે મોબાઈલ પર વાત કરતા હતા. જામનગરમાં બાવરીવાસમાં યુવકની છરી મારીને હત્યા કરવામાં આવી. ઘટના બનતા યુવકને
હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું. પોલીસે હત્યારાને શોધવા ચક્રવર્તી બાંધ કર્યા. સોશિયલ મીડિયામાં આતંકી હુમલા અંગે વિવાદિત પોસ્ટ કરવી વિજય નામના શખ્સને ભારે પડી ગઈ. વિજયની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. પાટણના સમીપમાં આવેલા કોળધાના રણમાં નીલગાય પર ફાયરિંગ કરાયું. આ નીલગાયનું મોત થયું છે. ચાર બાઇક સવાર શખ્સોએ શિકારની શોધમાં નીલગાય પર ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ અનુભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયરિંગ કરનાર બાઇક સવારનો પીછો કર્યો હતો, પરંતુ જંગલમાં છુપાઈને શિકારીઓ નાસી જૂટવામાં સફળ રહ્યા હતા. વન વિભાગે ચારેની શોધખોળ શરૂ કરી હતી. અમદાવાદમાં આવેલી એસએમઆરએમ કંપનીના 150 કરોડની છેતરપિંડીને લઈને પોલીસે મુખ્ય આરોપી ભરત ચાવડાની ધરપકડ કરી છે. નિકોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીના ધારીના શિવરડીમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી. પોલીસ શનિવારે જૂના કેસની અરજીને લઈને તપાસ માટે ગઈ હતી ત્યારે પીએસઆઈ એવી પટેલ અને એક પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પીએસઆઈને છરીના ઘા વાગતા 3 ટાંકા લેવા પડ્યા. પોલીસ કર્મચારીને પેટના ભાગે છરી વાગતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેના પગલે ધારી પોલીસે 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી પોલીસ જિલ્લા પોલીસ પર 5 દિવસમાં 3 વાર હુમલાની ઘટના બની છે. ઉધના વિસ્તારમાં 2 પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. ક્રિકેટના મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારી થઈ હતી. 2 દિવસ અગાઉ થયેલી તકરાર બાદ મામલો ફરી બિછક્યો હતો. પથ્થરમારો થતાં 2 લોકો જાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ સહિત ડીસીપી કક્ષાના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.